વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ના કોમર્સ વિભાગના ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન્સ ઓફ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ પાઠની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સંચાલન એ વિજ્ઞાન, સંચાલન એ કળા અને સંચાલન એ એક વ્યવસાય છે એ રીતેની આપણા જે મુદ્દાની આપણે સરસ મજાની ચર્ચા કરી હતી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે મુદ્દો છે એ બોર્ડની એક્ઝામની અંદર ઈ વિભાગની અંદર 5 માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે સંચાલનની સપાટીઓની આકૃતિ દોરી કોઈ પણ એક સપાટી વિશેના કાર્યો જણાવો. કદાચ તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં એમ લખ્યું છે કે ઊંચ સપાટીના સંચાલનના કાર્યો જણાવો, પરંતુ એવું નથી. કોઈ પણ સપાટીના કાર્યો, તમને 3 સપાટી જે છે એમાંથી કોઈ પણ એક સપાટીના કાર્ય આકૃતિ સાથે પરીક્ષામાં 5 માર્કની અંદર પૂછાઈ શકે. તો આજે આપણે આ પાઠને આ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં સંચાલનની સપાટીઓની આકૃતિ દોરી અને સપાટીઓના કાર્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 3 માર્કની અંદર સંચાલનની સપાટીની આકૃતિ પણ પૂછાતી હોય છે. તો એ આકૃતિની અંદર કેટલી કેટલી માહિતી આપવી એની પણ હું તમને માહિતી આપું છું. ખાસ કરીને પહેલી વાત કે ધંધાકીય એકમોની અંદર સંચાલનની સપાટીનું અસ્તિત્વ આવ્યું કઈ રીતે, એ પહેલો પ્રશ્ન છે. આપણે ધોરણ 11ની અંદર ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપો જોયા, જેની અંદર જ્યાં સુધી વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી કે જ્યાં સુધી ધંધાનું કદ નાનું હતું ત્યાં સુધી આવી કોઈ પણ સપાટી અસ્તિત્વમાં આવી નહોતી. કારણ કે જ્યાં સુધી ધંધાનું કદ નાનું હતું ત્યાં સુધી ધંધાની બધા જ વ્યવસ્થાપનને લગતા કાર્યો ધંધાકીય એકમના માલિક અને સંચાલક એ બંને એક જ હોવાને કારણે ધંધાકીય એકમના માલિક જ બધા કાર્ય કરતા હતા. પરંતુ જેમ જેમ ધંધાનું આધુનિકરણ થતું ગયું, ધંધાનો ઔદ્યોગિક વિકાસ થતો ગયો, તેમ તેમ વિદ્યાર્થી મિત્રો વધુ ને વધુ લોકોનો સહકાર લેવો પડ્યો અને એ સહકારને કારણે સંચાલનની સપાટી અસ્તિત્વમાં આવી. કારણ કે ઘણી વખત એવું પણ બને કે જે ધંધાકીય એકમનો માલિક હોય કે સંચાલક હોય એ 3 સપાટીના જે કર્મચારીઓ છે એ કઈ રીતે કામ કરે છે, આયોજન મુજબ કામ કરે છે કે નહીં એ જોવા માટે ઘણી વખત એમના પણ કોઈ કુપરી અધિકારીઓની નિમણૂક કરવી પડે અને એ અધિકારીને તેના તાબા હેઠળના કર્મચારીઓને કામ કરવા માટે જરૂરી સત્તા અને ફરજો સોંપવી પડે. જ્યાં સત્તા અને ફરજો સોંપવાની વાત આવે એટલે વિદ્યાર્થી મિત્રો સપાટી અસ્તિત્વમાં આવે છે. મોટાભાગે શક્ય હોય તો આ સપાટીઓની ઓછી રાખવી એમ ઘણા સંચાલન શાસ્ત્રીઓને એવો અનુભવ છે કે શક્ય હોય તો સંચાલનની અંદર આ સપાટીઓ ઓછી રાખવી. આપણી શાળાની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો છે, તો દરેક શાળાના સંચાલકો સીધું શિક્ષકો ઉપર ધ્યાન નથી રાખતા અને ન પણ રાખી શકે. એક સંચાલક હોય કે 2 સંચાલક હોય કે 3 સંચાલક હોય, એ ઘણા બધા શિક્ષકો ઉપર અને જુદા જુદા વિભાગના શિક્ષકો ઉપર એક સરખું ધ્યાન ન રાખી શકે. એટલા માટે એ સપાટી અસ્તિત્વમાં આવે કે દરેક વિભાગ પ્રમાણે, એક બાલમંદિર વિભાગ હોય, એક પ્રાઇમરી વિભાગ હોય, એક માધ્યમિક વિભાગ હોય કે પછી એક હાયર સેકન્ડરી વિભાગ હોય, એમાં સાયન્સ કે કોમર્સ વિભાગ હોય, તો આ દરેક વિભાગની અંદર એક આચાર્યની નિમણૂક કરવામાં આવે. આ આચાર્ય જે છે એ સીધા સંચાલકના સંપર્કમાં આવે. એટલે સંચાલક જે શિક્ષકો ઉપર ધ્યાન રાખવાની વાત છે કે નિયંત્રણ રાખવાની વાત છે એ આચાર્ય થ્રુ રાખતો હોય છે. તો આ રીતે સંચાલનની સપાટી અસ્તિત્વમાં આવે છે. ઘણા સંચાલન શાસ્ત્રીઓ એવું કહે છે કે આ સંચાલનની સપાટીઓ શક્ય હોય તો ઓછી રાખવી, કારણ કે આ સપાટીઓને નિભાવવા પાછળ પણ ખર્ચ થતો હોય છે. સાથે સાથે આ બધી સપાટીઓના જે કાર્યો હોય છે એને સંકલન કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. એટલે જો શક્ય હોય તો સપાટી ઓછી હોય તો નિભાવવાનો ખર્ચ પણ ઓછો થાય અને આ બધી સપાટીઓનું આપણે સંકલન પણ સરળતાથી કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે સંચાલનની સપાટીની આકૃતિ. તો અહીં તમારી સામે સંચાલનની સપાટીની આકૃતિ દોરી છે, જેમાં સંચાલનની 3 સપાટીઓ દર્શાવી છે.
તેની અંદર સૌથી પહેલી જે સપાટી છે એ છે ઉચ્ચ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટીના સંચાલનને ટોપ લેવલ મેનેજમેન્ટ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. ઉચ્ચ સપાટી સંચાલનને ટોપ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી સપાટી છે એ મધ્ય સપાટી છે. આ મધ્ય સપાટીના સંચાલનને મિડલ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 5 ઉપર આ આકૃતિ પણ આપી છે, આ બધી વિગતો આપી છે. તમારું પાઠ્યપુસ્તક આ વિડીયો પૂરો થાય પછી તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. અને ત્રીજી જે સપાટી છે એને તળ સપાટી સંચાલન એટલે કે બોટમ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ત્રણ સપાટીની અંદરના કાર્યો જુદા જુદા છે, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આ ત્રણ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં આપણે ઉચ્ચ સપાટીનું સંચાલન જોઈએ તો ઉચ્ચ સપાટીના સંચાલનમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર એટલે જેને MD તરીકે ઓળખવામાં આવે છે અને જનરલ મેનેજર જેને આપણે GM તરીકે ઓળખીએ છીએ અને સાથે સાથે ઘણી ધંધાકીય એકમોની અંદર કદાચ CEO હોય છે. આપણે અમરેલીની અંદર જે નવજીવન હોસ્પિટલ છે એ નવજીવન હોસ્પિટલનું આખું સંચાલન ડૉક્ટર દિનેશ બોરર સાહેબ કરે છે. તો ડૉક્ટર દિનેશ બોરર સાહેબ જે છે એ આખી નવજીવન હોસ્પિટલના CEO છે, જેને અંગ્રેજીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટીય અધિકારી. શું? તો કે મુખ્ય વહીવટીય એને અધિકારી તરીકે પણ વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. એટલે ખાસ કરીને ઉચ્ચ સપાટીના સંચાલનની અંદર શું છે? તો કે ઉચ્ચ સપાટીના સંચાલનની અંદર કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટીના સંચાલનની અંદર સંચાલક મંડળ, ત્યારબાદ મેનેજિંગ ડાયરેક્ટર, ત્યારબાદ જનરલ મેનેજર અને CEO જેને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વાત, આ જે સપાટી છે આ સપાટીનું કાર્ય શું છે? આખા ધંધાકીય એકમના જે અગત્યના જેમ કે નીતિ વિષયક નિર્ણયો ઘડવાનું કામ આ સપાટીનું છે, બરાબર. એટલા માટે આ સપાટીને ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી, આપણા ધંધાકીય એકમની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર ધંધાકીય એકમોમાં સૌથી મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય આ ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે એના કેન્દ્રિત થયું છે. એટલા માટે આ સપાટીને ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે બીજી સપાટી આવે છે એ છે મધ્ય સપાટી સંચાલન, જેને અંગ્રેજીમાં મિડલ લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે છે મધ્ય સપાટીનું જે સંચાલન છે ને એ ઉચ્ચ સપાટીના સંચાલન અને તળ સપાટીના જે સંચાલન છે એના વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે, બરાબર. આ જે ઉચ્ચ સપાટીના સંચાલકો છે એ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગ હોય, દાખલા તરીકે ઉત્પાદન વિભાગ હોય, ખરીદી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, કર્મચારીનો વિભાગ હોય, નાણાં વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, આવા જુદા જુદા વિભાગો હોય. આ બધા જ વિભાગના કર્મચારીઓ ઉપર ઉચ્ચ સપાટીના સંચાલકો ધ્યાન રાખી શકે નહીં. એટલા માટે એ શું કરે છે કે ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે એ આ જુદા જુદા વિભાગમાં વિભાગીય અધિકારીઓની નિમણૂક કરે છે, અને વિભાગીય અધિકારો ટૂંકમાં આ સપાટીની અંદર જુદા જુદા વિભાગના વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે. જેટલા વિભાગ હોય ધંધાકીય એકમના એ દરેકના વિભાગીય અધિકારી હોય છે. કોઈ પણ સંચાલકે, ઉચ્ચ સપાટીના સંચાલકોએ તળ સપાટીના સંચાલકો પાસે કંઈ પણ કામ કરાવવું હોય તો સીધા ઉચ્ચ સપાટીના સંચાલકો તળ સપાટીના સંચાલકનો સંપર્ક કરતા નથી. એ કોનો સંપર્ક કરે? જુદા જુદા વિભાગના વિભાગીય અધિકારીઓનો. એટલા માટે એને અધિકારીઓની સપાટી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ત્રીજી સપાટી છે એને આપણે તળ સપાટીની સંચાલન એટલે કે બોટમ
લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ, જેને બીજા નામે નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી કે કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે તો ખાસ કરીને તળ સપાટીની અંદર નિરીક્ષકો, જોબર્સો અને ફોરમેન જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ સતત હંમેશા કર્મચારી સાથે કામ કરતા હોય છે. પોતે કર્મચારી જ હોય છે, પરંતુ કેટલાક કર્મચારીના જૂથના તેઓ માર્ગદર્શક તરીકે રહેતા હોય છે. પોતે પણ કામ કરતા હોય કર્મચારી સાથે અને કર્મચારીનું માર્ગદર્શન પણ આપવાનું કાર્ય કરે છે. એટલે આ રીતે ધંધાકીય એકમોની અંદર ત્રણ સપાટીની વાત કરી છે. આ રીતે ત્રણે ત્રણ સપાટીની આકૃતિ, ત્રણે ત્રણ સપાટીની અંદર સમાવેશ બાબતો, ત્રણે ત્રણ સપાટીના જુદા જુદા નામોની આપણે વાત કરી. હવે આ વિડીયોની અંદર આગળ આપણે આ ત્રણે ત્રણ સપાટીના કાર્યો જોવાના છે. હું થોડીક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું, તમે તમારી નોટબુકની અંદર આ આકૃતિ દોરી લેજો, જેથી તમને. વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનની જે ત્રણ સપાટીઓ છે એ ત્રણે ત્રણ સપાટીઓની આકૃતિ આપણે જોઈ. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. આ ત્રણે ત્રણ સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તેની પણ આપણે વાત કરી. આ ત્રણે ત્રણ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તેની પણ આપણે વાત કરી. હવે આપણે આ ત્રણે ત્રણ સપાટીના કાર્યો જોવાના છે. હું સાઈડ પર આવી જાઉં છું, તમે બ્લેકબોર્ડ ઉપર જોઈ શકો છો. મેં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને ત્રણે તળ સપાટી, આ ત્રણે ત્રણ સપાટીના કાર્યો બ્લેકબોર્ડ ઉપર લખ્યા છે. કદાચ તમને અક્ષર નાના કર્યા છે એટલે કદાચ ન ઉકલે તો તમારા પાઠ્યપુસ્તકના ખાસ કરીને પેજ નંબર 5 અને પેજ નંબર 6 ઉપર આ બધા જ કાર્યો વિસ્તૃત રીતે આપેલા છે. તેમ છતાં પણ આ કાર્યને હું વ્યવસ્થિત રીતે સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલાં ઊંચ સપાટીના કાર્યો જોઈએ. તો ઊંચ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર અને CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. તો આ બધા જે મુખ્ય જે સમાવેશ વાત કામ કર્યું છે, ઊંચ સપાટીની અંદર જે સમાવિષ્ટ અધિકારીઓ છે એના કયા કયા કાર્યો છે, તો એનું સૌથી પહેલું કાર્ય છે ધંધાકીય એકમના કેટલાક મુખ્ય અને કેટલાક ગૌણ હેતુઓ નક્કી કરવા. કારણ કે નીતિ વિષયક નિર્ણય ઘડવાનું કામ સંચાલનની ઉચ્ચ સપાટીના અધિકારીઓનું છે, એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર, સંચાલક મંડળ હોય, CEO હોય, એનું કાર્ય શું છે, તો ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. હવે ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ છે ખરેખર તેઓ ધંધાકીય એકમના ટ્રસ્ટી પણ કહી શકાય છે, એટલે એણે એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવાનું છે. એકમની બધી જ જવાબદારી તેમના ઉપર હોય છે. એકમના સારા કાર્યની જવાબદારી પણ તેમની ઉપર હોય છે, એકમના નબળા કાર્ય ઉપર પણ તેમની જવાબદારી હોય છે. ટૂંકમાં આ જે ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય કે ઉચ્ચ સપાટીના સમાવિષ્ટ જે અધિકારીઓ હોય એમણે એકમના ટ્રસ્ટી તરીકેનું પણ કાર્ય કરવાનું છે. ત્યારબાદ આવા ધંધાકીય એકમોની અંદર જે આ ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે એ ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ છે એ પોતાના એકમના CEO એટલે કે મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ઉચ્ચ અધિકારીઓ જેની અંદર જનરલ મેનેજર કદાચ કે પછી બધા મેનેજિંગ ડાયરેક્ટરની અધિકારીઓની નિમણૂક કરવી, આ ઉપરાંત મધ્ય સપાટીના જે જુદા જુદા વિભાગીય અધિકારીઓ છે, ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, આ બધા વિભાગના અધિકારીઓની નિમણૂક કરવી, એ અધિકારીઓને તેમના તાબા હેઠળના કર્મચારીઓ પાસેથી કામ કરાવી શકાય તે માટેની જરૂરી સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું કાર્ય પણ આ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. ત્યારબાદ દરેક વિભાગના જે વિભાગીય અધિકારી હોય એ દરેક વિભાગના વિભાગીય અધિકારીઓ પાસેથી તેમના વિભાગનું અંદાજપત્ર મેળવવાનું, તેનો અભ્યાસ કરવાનો, તેને મંજૂરી આપવાની અને ત્યારબાદ પોતાના આખા ધંધાકીય એકમના આ બધા જ અંદાજપત્રો ભેગો કરી ને પોતાના આખા ધંધાકીય એકમનું અંદાજપત્ર તૈયાર કરવાનું કામ પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. પણ એ પહેલાં વિવિધ વિભાગો દ્વારા, દરેક ખરીદ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, આ વિવિધ વિભાગો દ્વારા જેના વિભાગીય અધિકારીઓ દ્વારા જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે એ અંદાજપત્રની મંજૂરી આપવાનું કાર્ય પણ આ મુખ્ય ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે.
ત્યારબાદ એકમના જે ધંધાકીય એકમના જે વિવિધ વર્ગો હોય, દાખલા તરીકે ધંધાકીય એકમના રોકાણકારો હોય, ઉત્પાદકો હોય, કોઈક ધંધાકીય એકમના ડિબેન્ચર હોલ્ડર હોય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, કે આવા કોઈ પણ જે હોય, લેણિયા હોય, એવા દરેકના હિતોનું રક્ષણ અને એના હિતોની જાળવણીનું કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. આ ઉપરાંત ધંધાકીય એકમની જે લાંબા ગાળાની વ્યૂહરચનાઓ નક્કી કરવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું જોવા મળે છે. એ લોકોએ ધંધાકીય એકમની લાંબા ગાળાની જે કે લાંબા ગાળામાં આપણે કઈ રીતે ઉત્પાદન કરવું, એ ઉત્પાદનને લગતા ત્યાંની પરિસ્થિતિ અનુસાર વસ્તુનું ગુણવત્તાની અંદર, ખાસ કરીને કિંમતની અંદર પડતર ઘટે, એવા તમામ પ્રકારના જે વ્યૂહાત્મક નિર્ણયો લેવાના છે એ કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. સાથે સાથે ધંધાકીય એકમની અંદર જ્યારે આવા બધા જે ઉચ્ચ સપાટીના સંચાલકો કે મધ્ય સપાટીના સંચાલકો કોઈ પણ પ્રકારના સંચાલન કરતા હોય છે, તો સંચાલન દરમિયાન જુદી જુદી જટિલ સમસ્યાઓ આવતી હોય છે. હવે એ જટિલ સમસ્યાઓનો સૌથી પહેલાં તો અભ્યાસ કરવાનો, અને અભ્યાસ કર્યા બાદ કાનૂની જોગવાઈઓને આધીન એ તમામ પ્રકારની જે પણ જટિલ સમસ્યાઓ છે એ જટિલ સમસ્યાઓને આપણે ઉકેલ મેળવવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. ત્યારબાદ ધંધાકીય એકમમાં જુદી જુદી યોજનાઓ ઘડવાનું, એક યોજનાઓને કઈ રીતે અમલમાં મૂકવાનું, અમલમાં મૂક્યા પછી યોજના પ્રમાણે કામ કર્મચારીઓ કરે છે કે નહીં, કે નીતિ પ્રમાણે કામ કરે છે કે નહીં, એ જોવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. પછી ત્યારબાદ સૌથી અગત્યની બાબત કે જે પણ કંપનીને કે એકમને નફો થાય એ નફાની વહેંચણી, એટલે કે શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, એની વચ્ચે કઈ રીતે કરવું, નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ કેવી રીતે કરવું, આ બધા પણ અગત્યના નિર્ણયો ઉચ્ચ સપાટીના સંચાલકે લેવાના હોય છે. આ ઉપરાંત જુદા જુદા વિભાગના જે વિભાગીય અધિકારીઓ હોય એ પોતાના વિભાગની જુદી જુદી પ્રવૃત્તિના અહેવાલો તૈયાર કરીને ઉચ્ચ સપાટીના સંચાલકોને મોકલે, એ મોકલેલા અહેવાલોનો અભ્યાસ કરવો અને જ્યાં જરૂર જણાય તો આ અધિકારીઓને સૂચન કરવાનું કાર્ય પણ ઉચ્ચ સપાટીના સંચાલકોનું છે. આ રીતે ઉચ્ચ સપાટીના સંચાલકોના આટલા કાર્યો અહીં તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા છે. ત્યારબાદ મધ્ય સપાટીના જે કાર્યો છે, મધ્ય સપાટીની અંદર વિવિધ વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે, જેની અંદર ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, આ દરેક વિભાગના વિભાગીય અધિકારીઓ હોય છે. આ વિભાગીય અધિકારીઓના કયા કયા કાર્યો છે, તો સૌથી પહેલાં ઉચ્ચ સપાટીના જે મુખ્ય વહીવટી અધિકારી હોય, જનરલ મેનેજર હોય, સંચાલક મંડળ તરફથી કોઈ પણ પ્રાપ્ત થયેલા જે હુકુમો હોય કે સૂચનો હોય, એ સૂચનોને તળ સપાટીના કર્મચારીઓ પાસે અમલ કરાવવાનું કાર્ય આ મધ્ય સપાટીના અધિકારીઓ કે સંચાલકોનું છે. આ ઉપરાંત જેમ મેં તમને કીધું કે પોતાના વિભાગનું મધ્ય સપાટીના જુદા જુદા જે વિભાગો હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, તો દરેક વિભાગના વિભાગીય અધિકારી પોતાના વિભાગનું અંદાજપત્ર તૈયાર કરી આ અંદાજપત્રની મંજૂરી માટે ઉચ્ચ સપાટીના સંચાલકોને મોકલવાનું કાર્ય પણ પોતાના મધ્ય સપાટીના દરેક વિભાગીય અધિકારીનું છે. ત્યારબાદ પોતાના વિભાગના ધ્યેય સિદ્ધિ માટે, એટલે કે ઓછી પડતરે વધુમાં વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન કહી શકાય, વેચાણ વિભાગ હોય તો વધુમાં વધુ વેચાણમાં વૃદ્ધિ કેમ કહી શકાય, એમ પોતાના વિભાગના જે ધ્યેયો છે એ ધ્યેયોની સિદ્ધિ અંગે જરૂરી નીતિઓ ઘડવી, નિયમો બનાવવા અને ખાસ કરીને એના માટે વ્યવસ્થિત માળખાની રચના કરી, અને ક્યારેક જરૂર જણાય તો પોતાની ધંધાકીય એકમની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવા માટે, ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો, યોગ્ય માપદંડો નક્કી કરવાનું કાર્ય પણ મધ્ય સપાટીના જુદા જુદા વિભાગીય અધિકારીનું આપણને જોવા મળે છે. હવે દરેક વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગની પ્રવૃત્તિઓની કાર્યક્ષમ દક્ષતા કે વધે કઈ રીતે, પછી પોતાના વિભાગની જે કાર્ય છે એની અસરકારકતા કઈ રીતે વધે, એના માટેના જુદા જુદા પગલાઓ લેવાના હોય છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગ હોય તો ઓછી પડતરે સારી ગુણવત્તાવાળી વસ્તુ કઈ રીતે ઉત્પાદન કરી શકાય, ઓછા સમયમાં કઈ રીતે ઉત્પાદન કરી શકાય, પછી વેચાણ વિભાગ હોય તો ઓછી મહેનતે અને ઓછા સમયમાં વધુ વેચાણ કે આકર્ષક વેચાણ કઈ રીતે કરી શકાય, તો એ અંગેની પોતાના વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા
અને અસરકારકતા વધે તે માટેના યોગ્ય પગલાં લેવા, પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે એવા પ્રયત્નો પણ આ મધ્ય સપાટીના સંચાલકે કરવાનું છે. ઉત્પાદન વિભાગના અધિકારી હોય, વેચાણ વિભાગના અધિકારી હોય, ખરીદ વિભાગના અધિકારી હોય, તો દરેક વિભાગના અધિકારીઓ પોતાના તાબા હેઠળના જે કર્મચારીઓ છે એનો જુસ્સો કઈ રીતે વધે તેવા પગલાં લે છે. ત્યારબાદ જે વિભાગનો અધિકારી હોય એ પોતાના અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગનો અધિકારી હોય એ સતત વેચાણ વિભાગના અધિકારી સાથે સંપર્કમાં રહે, સતત ખરીદ વિભાગના અધિકારી સાથે સંપર્કમાં રહે. એટલે વેચાણ વિભાગના અધિકારી સાથે સંપર્કમાં રહે તો બજારમાં કેટલું હજી ઉત્પાદન કરીને મૂકવાનું છે, ઉત્પાદન કરવા માટે કાચો માલ ખરીદ વિભાગે ક્યારે કેટલો પૂરો પાડશે, આ બધા જ સંપર્ક કરવા પડે છે. આમ અન્ય વિભાગના વિભાગીય અધિકારીઓ સાથે સંપર્ક કરવો પડે, પોતાના વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવું અને જ્યાં જરૂર જણાય ત્યાં માહિતી મેળવવાની, માહિતીનું અર્થઘટન કરવું અને અર્થઘટન કર્યા બાદ જરૂર જણાય તો કર્મચારીઓને દોરવણી કરવાનું કાર્ય પણ મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ મધ્ય સપાટીના અધિકારીઓનું કાર્ય છે. ત્યારબાદ ઉચ્ચ સપાટીના સંચાલકોને ઘણી વખત નીતિ વિષયક નિર્ણયો ઘડવામાં પણ આ મધ્ય સપાટીના સંચાલકો મદદરૂપ થાય છે. કારણ કે ઘણી વખત ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય ઘડનાર વ્યક્તિને પણ ખબર, સાચી પરિસ્થિતિની ખબર હોતી નથી, ત્યારે આ મધ્ય સપાટીના સંચાલકો જે છે એ તળ સપાટીના સંચાલક કર્મચારીઓ જે કામ કરે છે એની પાસેથી સાચી માહિતી લઈ અને ઉચ્ચ સપાટીના અધિકારીઓને સાચી માહિતી આપે, જેથી ઉચ્ચ સપાટીના અધિકારીઓને કર્મચારીઓના લેવલ, એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નિર્ણય, કોઈપણ ભવિષ્યને લગતી વ્યૂહાત્મક નિર્ણયો લેવાય કે કોઈપણ નીતિ વિષયક નિર્ણય લેવામાં આ મધ્ય સપાટીના સંચાલકો સાચી માહિતી આપીને મદદરૂપ કરે છે. તો આ રીતે આપણે મધ્ય સપાટીના પણ અધિકારીઓના કાર્ય જોયા. હવે તળ સપાટીના જે સપાટી છે જેની અંદર ખાસ કરીને નિરીક્ષકો, જોબર્સો અને ફોર્સમેન જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમના પણ કાર્ય જોઈ લે. તો આજે તળ સપાટીના જે સંચાલકો છે કે તળ સપાટીનું જે સંચાલન કરનાર જે છે એ લોકો સતત પોતાના કામદારો જે હોય, કામ કરતા કર્મચારીઓ હોય તેના કાર્યનું સતત સતત નિરીક્ષણ કરતા હોય છે, જોતા હોય છે કે જે કામ સોંપવામાં આવ્યું છે એ આયોજન મુજબ થાય છે કે નહીં, સમય મર્યાદામાં થાય છે કે નહીં તે જોવાનું કાર્ય છે. બીજું, કામદારો વચ્ચે શિસ્ત અને કામદારો વચ્ચે કામનો જુસ્સો જળવાય તેવા પ્રયત્ન પણ આ તળ સપાટીના જે નિરીક્ષકો હોય, ચોબરસો હોય, ફોરમેનો હોય તે લોકો કરતા હોય છે. આ ઉપરાંત પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. ઘણી વખત એવું પણ બને, દાખલા તરીકે તમે બેંકમાં પૈસા ભરવા ગયા હોય તો ઘણી વખત એવું બને કે તમે રોજ પૈસા ભરવા જાઓ તો જે વ્યક્તિ પૈસા સ્વીકારતો હોય એ રજા પર હોય તો ઘણી વખત બીજા વ્યક્તિને પણ બેસાડવો પડે. એટલે ઘણી વખત ક્યારેક કોઈ કર્મચારી રજા ઉપર હોય તો એની જગ્યા પર બીજા કર્મચારીની ગોઠવણી કરવી, એને શીખવવું કામ, આવી રીતે અને બીજું રોજબરોજના કાર્યની અંદર કંઈક નાના મોટા ફેરફારો કરવા હોય તો એ ફેરફારો કરીને આયોજન કરવાનું કાર્ય પણ તળ સપાટીના જે જોબર્સો, નિરીક્ષકો અને ફોરમેનો કરતા હોય છે. ત્યારબાદ કર્મચારીઓને લગતા કાર્યો, કર્મચારીની કામ આવડત, એની ઉત્સાહ, એની પ્રામાણિકતા, આ બધું જોઈ તેમને બદલી આપી. કદાચ ઘણી વખત આ વિભાગની અંદર વધારે કર્મચારી હોય તો જ્યાં વિભાગની, જે વિભાગની અંદર કર્મચારીની અછત હોય ત્યાં એને બદલી આપી, બઢતી આપી, સમય અંતરે જેમ જેમ ઉદ્યોગિક વર્તમાન સમયના આધુનિક યુગ છે એટલે ઉત્પાદનમાં ફેરફાર થતા રહે, લોકોની ફેશન, રૂચિ, પસંદગીમાં ફેરફાર થાય તે પ્રમાણે ઉત્પાદનમાં કે વેચાણમાં પણ ફેરફાર કરવો હોય તો તે અંગે સતત કર્મચારીઓને શું આપવું પડે, તાલીમ આપવી પડે. એટલે ટૂંકમાં તળ સપાટીના જે નિરીક્ષકો છે, ચોબરસો છે, ફોરમેનો છે, એ સમય અંતરે ઉચ્ચ સપાટી કે મધ્ય સપાટીના સંચાલકો સાથે સંપર્કમાં રહી કર્મચારીને લગતા કાર્ય એટલે કર્મચારીઓની બદલી, બઢતી અને તાલીમનું કાર્ય કરતા હોય છે. આ ઉપરાંત પોતાના વિભાગના કાર્ય માટે જરૂરી હુકુમો, કાર્યક્રમો ઉચ્ચ સપાટીના અધિકારીઓ પાસેથી મેળવવા, એટલે કે પોતાના વિભાગ, ઉત્પાદન વિભાગના જે તળ સપાટીના જે અધિકારી હોય, નિરીક્ષકો હોય, ફોરમેનો હોય, જોબર્સો હોય, એ મધ્ય સપાટીના અધિકારીઓને પૂછે કે ભાઈ અમારે હવે અમારા વિભાગની અંદર કઈ રીતે કામ કરવું, કેટલા સમય કામ કરવું, કઈ રીતે આયોજન કરવું, એ બધાના જ હુકુમો મેળવવા પડે અને એ કાર્યક્રમો મેળવવા પડે, તો એ મેળવવાનું કાર્ય પણ તેમનું છે. પોતાના એકમના, પોતાના વિભાગની અંદર યંત્ર ગોઠવણી, યંત્ર બગડી ગયું હોય તો યંત્રનું સમારકામ કરવું અને યંત્રને જાળવી રાખવું. ઘણી વખત યંત્રનો બેફામ
ખોટી રીતે ઉપયોગ થતો નથી એ જોવાનું કાર્ય પણ આ તળ સપાટીના નિરીક્ષકો જોબરસો અને ફોરમેનનું છે એટલે યંત્ર ગોઠવણી યંત્રનું સમારકામ અને યંત્રની જાળવણીનું કાર્ય પણ આ તળ સપાટીના સંચાલકનું છે કામદારોને કાર્ય કરવા અને તેમને જરૂરી સાધન સામગ્રીઓ અને કાચો માલ પૂરો પાડવાનું કામ પણ તળ સપાટીના નિરીક્ષકો જોબરસો અને ફોરમેનનું છે આ ઉપરાંત કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નો ઘણી વખત કર્મચારીઓ જે છે એ તળ સપાટીના જે સંચાલકો છે નિરીક્ષકો હોય જોબર્સો હોય ફોરમેનો હોય એને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે એમાંથી કેટલાક પ્રશ્નો વ્યાજબી હોય કેટલાક પ્રશ્નો વ્યાજબી ન હોય તો જે વ્યાજબી પ્રશ્નો હોય એવા વ્યાજબી પ્રશ્નોનો ઉકેલવાનું કામ પણ આ તળ સપાટીના નિરીક્ષકો જોબર્સો અને ફોરમેનો કરતા હોય છે આ ઉપરાંત ઉચ્ચ સપાટીએ કોઈ પણ નિર્ણયો લીધા હોય એ લીધેલા નિર્ણયો કે નીતિઓનું અમલ કરવાનું કાર્ય માત્ર અહીંયા મધ્ય સપાટીના અધિકારીઓ પોતાના વિભાગીય અધિકારીઓ કે ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ કે એ કોઈ પણ નિર્ણયો લીધો હોય કે કોઈ પણ નીતિઓ ઘડી હોય એને અમલ કરવાનું કાર્ય આ તળ સપાટીના નિરીક્ષકો જોબર્સો અને ફોરમેનોનું છે આ ઉપરાંત તળ સપાટીના કાર્યોનો કોઈક અહેવાલ તૈયાર કરવાનો હોય કે કોઈક તળ સપાટીના કર્મચારીના કોઈક સૂચનો હોય કે કર્મચારીઓની કોઈક ફરિયાદો હોય તો એને મધ્ય સપાટીના સંચાલકો સુધી અને જરૂર જણાય તો ઉચ્ચ સપાટીના સંચાલકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ તળ સપાટીના જે જોબર્સો નિરીક્ષકો અને ફોરમેનનું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હું થોડીકવાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું તમે તમારી નોટબુકની અંદર આ મુદ્દાઓની નોંધ કરી લેજો ખાસ કરીને ઉચ્ચ સપાટીના કાર્યો તો ઉચ્ચ સપાટીના કાર્યોમાં એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓના નિમણૂક કરવી તેમને જરૂરી સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પોતાના વિવિધ વિભાગોએ તૈયાર કરેલા અંદાજપત્ર જે મોકલે એ અંદાજપત્રને મંજૂરી આપવી એકમના વિવિધ વર્ગોના હિતોનું રક્ષણ કરવું એમના હિતોની જાળવણી કરવી લાંબા ગાળાની વ્યૂહાત્મક નિર્ણયો લેવા ધંધાકીય એકમની જે જટિલ સમસ્યાઓ હોય એનો અભ્યાસ કરી કાનૂની જોગવાઈ આધારિત ઉકેલ મેળવવો જુદી જુદી યોજનાઓનું ઘડતર કરવું અમલીકરણ કરવું અને દેખરેખ રાખવાનું કાર્ય નફાની યોગ્ય વહેંચણી અને નફાનું પુનઃરોકાણ કરવુંના નિર્ણયો લેવા વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલોનો અભ્યાસ કરી જુદા જુદા વિભાગના અધિકારીઓને સૂચનો કરવા જરૂર જણાય તો ત્યારબાદ મધ્ય સપાટીના કાર્યો જોઈએ તો સીઈઓ તરફથી પ્રાપ્ત થયેલા હુકમો કે સૂચનોનો અમલ કરવો પોતાના વિભાગનું અંદાજપત્ર તૈયાર કરી તેની મંજૂરી માટે ઉચ્ચ સપાટીના સંચાલકોને મોકલવું ધ્યેય સ્થિતિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાની રચના કરવી તેનું મૂલ્યાંકન કરવું ચકાસણી કરવી અને યોગ્ય ધોરણો ચકાસણી અને મૂલ્યાંકનના યોગ્ય ધોરણો અને માપદંડો નક્કી કરવા વિભાગની પ્રવૃત્તિની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે માટે જરૂરી પગલાંઓ લેવા પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું વિભાગીય પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી જરૂરી માહિતી મેળવવી અર્થઘટન કરવું દોરવણી કરવી ઉચ્ચ સપાટીના સંચાલકને કોઈપણ ઉચ્ચ સપાટીના સંચાલકોને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ કરવા ત્યારબાદ તળ સપાટીના જે સંચાલક કે અધિકારી હોય છે તેના કાર્યોમાં કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા પોતાના વિભાગની રોજિંદા કાર્યોનું આયોજન કરવું કર્મચારીને લગતા કાર્યો જેમાં બદલી બળતી કે તાલીમનું કાર્ય કરવું પોતાના વિભાગના કાર્ય કરવા માટે હુકમો કે કાર્યક્રમોને ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવવા યંત્રની ગોઠવણી યંત્રનું સમારકામ યંત્રની જાળવણી કામદારોને કાર્ય કરવા અને સાધન સામગ્રી અને કાચો માલ પૂરો પાડવા કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ કરવો ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો કે નીતિઓનું અમલ કરવું તળ સપાટીના કાર્યનો અહેવાલ અને જરૂરી કર્મચારીના સૂચનો ફરિયાદો મધ્ય સપાટી સુધી મોકલવા વિદ્યાર્થી મિત્રો તમારી રીતે વિડીયોને પોઝ કરી પડદો સ્થિર કરી અને તમારી નોટબુકની અંદર તમારે આ નોંધી લેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયો લેક્ચરની અંદર સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ અને ત્રણ સપાટીના કાર્યો જોયા હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંચાલનની જે જુદી જુદી સપાટીઓ છે એ સપાટીઓ વચ્ચેનો તફાવત જોશું ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું આભાર